श्री कृष्ण कुमार सिंहजी अंध उद्योग शाला भावनगर धोरण त्रण विषय कलसोर एटले के गुजराती प्रथम भाषा पाठ बीजो ओटला टपके टप धोरण त्रण विषय कलसोर एटले के गुजराती प्रथम भाषा पाठ बीजो ओटला टपके टप। विद्यार्थी मित्रों मजा में आजे आपणे कलसोर एटले के गुजराती नो पाठ जोईशुं पोटला टपके टप। तमने आकाश में उड़ता पक्षी ने जोई तमने पण उड़वानुं मन थाय ने, जो तमने पाखो मळे तो तमो क्या क्या जाओ। आकाश में रंगबेरंगी मेघधनुष जोई ने तमने शुं थाय, भले तमो जोई सकता नथी पण बीजानी मदद थी मेघधनुषना रंगोना रंगोनी कल्पना तो करी शको ने। तो चालो आवुं एक गीत लईने अपनी समक्ष रजू थाउ छुं। पेला पंखी ने जोई मने एम थाय, तेना जेवी जो पाखो मळी जाय तो आभले उड्या करूँ, बस उड्या करूँ। घड़ियाल में 10 वागे टन टन टन, बा मने खोलवा लागे, बच्चू क्या बच्चू क्या बच्चू क्या, हूँ तो आभले उड्या करूँ, ऊंचे ऊंचे उड़वा करूँ। पेला डूंगरानी टोचे मारी पाख जई पहुँचे, बा ढींगली जेवा बापू ढींगला जेवा, नाना 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 लागे, जाऊ हूँ तो छाना माना आभले उड्या करूँ, आभले उड्या करूँ। हवे अहीं आ पिनाकिन त्रिवेदी नो आ गीत से आपणे जोयुं के जो मने पाखो मळी जाय तो आभले उड्या करूँ, बस उड्या करूँ। बा मने खोळावा लेवा लागे खोळवा लागे के बच्चू क्या बच्चू क्या, पण बच्चू मळतो नथी, बच्चू तो आभले उड़ो ऊंचे ऊंचे उड़े से। पेला डूंगरानी टोचे एनी पाखो अड़ी जाए से, अने ऊपरथी जुए से तो बा ढींगली जेवा अने बापूजी ढींगला जेवा, नाना नाना देखाय से, तो आभले उड्या करो, बस उड्या करो। हवे आपणे आ पाठमां जोईए के कई रीतनो पाठ आपेलो छे। तो हवे जोईए पाठमां वादळानी गम्मत। गुलाबी ठंडी हती, पवन धीरे धीरे वातो हतो, कुकड़े कुकड़ो कुकड़े कूक कुकड़े कूक करतो हतो। ते वखते वादळાઓના આકાશમાં ફરવા જવાનું વાદળાઓને આકાશમાં ફરવા જવાનું મન થયું। એક નાનું વાદળું બોલ્યું કે આ રાત અહીંયાથી જાય તો અંધારું મટે, આપણે સારા સારા કપડાં પહેરીએ અને ગમ્મત કરીએ। એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો, બધા જ વાદળા કપડાં પહેરવા માંડ્યા, પીળા ગુલાબી જાંબળી કેસરી કથાય વગેરે રંગના રંગબેરંગી કપડાં પહેરવા લાગ્યા। હવે આ રીતે કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા, નીચે જુએ છે તો લોકો કહે કે સૂર્યોદય થવા આવ્યો, અને સૂર્યોદય થાય છે અને દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળાના કપડાં ફીકા પડવા લાગ્યા, અને એણે મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી, અને મોટા વાદળાએ કહ્યું કે બધા જ વાદળા ભેગા થઈ જાઓ, અને આ દીવાને કહી ગયો કે તારું એકલાનું રાજ અહીંયા ચાલવાનું નથી। બધા જ વાદળા ભેગા થઈ ગયા જવા માંડ્યા, અને એક મોટા કાળા પહાડ જેવા મોટા વાદળા પાછળ જઈને બધા બેઠા। લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું છે, પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહોતું, અને પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો। પવન દેવને તેણે કીધું કે તમે અહીંયા હાજર થાવ, તો પવનદેવને તો એટલું જ જોતું હતું
એ તો વાટ જોઈને જ બેઠા હતા. હવે પવનદેવે તેમનું કામ શરૂ કરી દીધું. જોર જોરથી પવન વાવા લાગ્યો. લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું અને વાદળા પવનની ગાડીમાં બેઠીને દોડવા લાગ્યા. આકાશમાં દોડાદોડી કરીને પડાપડી કરવા લાગ્યા. ધમાચકડી થઈ ગઈ અને રંગબેરંગી વાદળાને મોટા વાદળાએ તેની ઓથમાં લઈ લીધા. બધે કાળું ડિબાંગ કાળું કાળું થઈ ગયું અને દીવો તો ક્યાં ઓલવાઈ ગયો તેની ખબર જ રહી નહીં. ચાલ્યો ગયો અને પહેલાંની જીભથી વાદળા આંખો ચમકવા માંડી અને નીચે લોકો કહેવા લાગ્યા કે વીજળી ચમકવા લાગી છે. બીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોર જોરથી હસવા લાગ્યા. નીચે લોકો કહેવા લાગ્યા કે આકાશમાં આકાશ ગાંજવા લાગ્યું છે, કડાકા ભડાકા થવા લાગ્યા છે. આ જીતની ખુશીમાં વાદળાઓ એટલું હસ્યા કે વાદળાઓની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે અરે વરસાદ પડ્યો છે, વરસવા માંડ્યો છે. પછી ખૂબ જ ગમ્મત કરીને બધા જ વાદળા પોતપોતાના ઘેરે જતા રહ્યા. ધરતી પર લોકો કહેવા લાગ્યા કે વરસાદ બંધ થયો છે. તો બાળમિત્રો, તમને પાઠમાં મજા આવીને હવે આ લોકો આ પાઠનો બીજો ભાગ જોઈએ. બીજા ભાગમાં નાનકડો મેહુલ સાથે વાતો કરે છે. વરસાદભાઈ, ઓ વરસાદભાઈ, થોડી વાર રમવાનું અટકાવીને મારી સાથે વાત કરો ને. કેમ છો તમે? આ બધા કહે છે કે વરસાદ પડે તો તેમને વાગતું નથી. હું તો પડું તો ખૂબ જ વાગે છે. મને જમીન પર પડો ત્યારે સરસ મજાનો, તમે જમીન ઉપર પડો ત્યારે સરસ મજાનો અવાજ આવે છે. તમે તો જાત જાતના અવાજ કાઢી શકો છો. નળિયા પર પડો ત્યારે જુદો અવાજ હોય, પતરા પર પડો ત્યારે કાંઈક જુદો અવાજ હોય, અને ખન ખન જેવો અવાજ થાય, જાણે કે ઝાંઝરનો અવાજ, અને પાણીમાં પડો ત્યારે ટપ ટપ અવાજ. તમને બારીના સળિયા પર અને ઝાડવાના પાંદડા પર ઝૂલતા મેં જોયા છે. સુરજદાદાનું અજવાળું તમારા પર પડે ત્યારે તો તમે મસ્ત મિસ્મિત કરો છો. અને અચ્છા, પણ એ તો લોકો એ કહો ને કે તમે ક્યાંથી આવો છો અને મને પણ સાથે લઈ જશો? હવે આમાંથી ગીત બીજું આવે છે. ગીત આપણે જોઈએ તો રીમ જીમ જીમ રમ રીમ જીમ વર્ષી ફોરા, ધરતી પર તો આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેર આવ્યા છે? રીમ જીમ વર્ષી ફોરા, ધરતી ઉપર તો આવ્યા છે. કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે? વરસાદની વાત કરી કે રેમઝીમ વરસાદ વરસી રહ્યો છે અને ધરતી ઉપર આનંદ સવાઈ ગયો છે, અને આ ફોરાના ઝાંઝર એટલે વરસાદને કોણે ઝાંઝર પહેરાવ્યા છે? થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવું હું, સાવ ટબુકલા એક ફોરાને ખોબામાં લઈ આવું હું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જશે જી. ઝળહળ ઝળહળ સૂરજ તેજે તેજે મસ્ત મરક મરક મલકશે જી. કોણ તને મોકલાવતું ફોરા, કોણ તને બોલાવે છે. અલક મલકથી આવી પાછું અલક મલક તું જાવે છે. આ રીતે આ ગીત આપણે જોયું કે ફોરા રીમઝીમ વરસી રહ્યા છે, આંગણિયામાં દોડાદોડી કરી રહ્યા છે, અને આંગણિયામાં મારે જાવું અને ફોરાને ઉપાડી લઉં એવું મન થાય છે. વરસાદના પાણીને હાથમાં લઈ લઉં એવું મન થાય છે, અને ઝળહળ સૂરજનું તેજ વધે છે, મરક મરક ચમકે છે. આ કોણ કયા દેશમાંથી ફોરા આવ્યા છે, કયા દેશમાં જાય છે, એવું બધું અહીં ગીતમાં વર્ણન કર્યું છે. અને આ ગીત લખ્યું છે કાંતિભાઈ કડિયાએ. તો આ જોયું આપણે ગીત. હવે પાઠનો ત્રીજો ભાગ આપણે જોઈએ તો પાઠના ત્રીજા ભાગમાં અહીંયા
બે મિત્રોની વાત આપેલી છે. સુરજ અને પ્રદોત બે પાકા ભાઈબંધ હતા. સુરજ અને પ્રદોત બે પાકા ભાઈબંધ હતા. જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે. આજે તેમણે વાર્તા કરવાનું વિચાર્યું. વાર્તાનું એક વાક્ય સુરજ બોલે ને તેના પછીનું પ્રદોત બોલે. બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને. હવે અહીંયા સુરજ અને પ્રદોત બે પાકા મિત્રો છે, ભાઈબંધો છે. તેમણે કંઈક અવનવું કરવાનું રોજ એમને મન થાય તો એમણે વિચાર્યું કે આપણે ચાલો ને એક વાર્તા બનાવીએ. તો વાર્તા કઈ રીતે બનાવી? તાકે એક વાક્ય સુરજ બોલે અને પછીનું વાક્ય પ્રદોત બોલે. બંને વાક્યો જોડવાની કેવી રીતે રમ્યા કે જેથી વાર્તા બની જાય. બંને વાક્યો જોડતા જવાના એટલે આખી વાર્તા બની જાય. પહેલો વારો સુરજનો આવ્યો. સુરજ બોલ્યો, એક મોટી નદી હતી. પ્રદોત બોલ્યો, એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા, એક વિશાળ વડલો પણ હતો. પછી સુરજ બોલ્યો, વડલાની તો વડવાઈઓ હોય ને, તેના પર હિંચકા ખાવાની મજા પડે. પ્રદોત, અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા. એક માળો એવો હતો કે જેમાં એક કાબર રહેતી હતી. સુરજ બોલ્યો, આ કાબલ કલબલ કરીને આજુબાજુના ઝાડથી અન્ય કાબરોને બોલાવે. હવે પ્રભાત કહે છે કે વડલાની નીચેના દરમાં એક વાતોડિયું કીડિયું રહેતી હતી. તેના બાજુના દરમાં મકોડા રહેતા હતા. હવે સુરજ બોલ્યો, એ કીડી અને મકોડા દરમાંથી બહાર નીકળે ને કાબર બેન સાથે વાતો કરે. પ્રદોત કહે, કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડા દરની વાતો કરે. હવે સુરજ બોલ્યો કે એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો અને નદીમાં તો પૂર આવ્યું. પ્રદોત કહે, એટલું બધું પૂર આવ્યું કે બંનેના દરમાં પાણી ઘૂસી ગયું. હવે સુજન કહે, કાબરો કલબલાટ કરવા માંડી, નદીઓ છલકાવા લાગી. એવામાં ત્યાં સર 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 તરતો મગર આવ્યો. તેણે કહ્યું, ફિકર ના કરો, ચાલો બધા મારી પીઠ ઉપર બેસી જાઓ, આપણે કોઈ ઊંચા પહાડ ઉપર જઈ જતા રહીએ. હવે અહીંયા આગળ સુજન કહે છે કે ખૂબ વરસાદ આવ્યો, નદીમાં પાણી આવ્યું, આખી બધા તરવા લાગ્યા. તો એક મોટો મગર આવ્યો અને તેણે કીધું કે ફિકર ન કરો, મારી પીઠ પર બધા બેસી જાઓ, આપણે ઊંચા પહાડ ઉપર જઈએ. હવે પ્રદોત, પછી તો કીડી મકોડા અને અન્ય પ્રાણીઓ મકોડાઓને બોલાવ્યા. સુજન, એટલે જ નહીં, કાન ખજૂરાને પણ વિછીઓ પણ આવ્યા. સુજન કહે, એટલું જ નહીં પણ કાન ખજૂરા અને વિછી પણ આવ્યા. પ્રમોદ, પ્રદોત બધા જ મગરની પીઠ પર બેસી ગયા. ગામના લોકો તો આ કૌતુક જુએ અને અચરજ પામે. આવું દશ્ય આજ પહેલાં તેમણે ક્યારેય જોયું ન હતું. હવે સુજન, અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો મજા પડી. અને મજા પડી કે ના પૂછો, કેવી મજા પડી? તો અહીંયા આ પાઠ આપણે પૂર્ણ કરીએ. એ પહેલાં એક ગીત ગાશું અને ગીતના શબ્દો છે, સોરી અહીંયા ગીત નથી પરંતુ અહીંયા પાઠ આપણો પૂર્ણ થાય છે. તો આ પાઠમાં આપણે જોયું કે ત્રણ અલગ અલગ વાતો આવી. પહેલાં વાદળાઓની વાતો આવી, પછી મેહુલ વરસાદ સાથે વાતો કરે છે એ વાત આવી, અને બીજું સુજન અને પ્રદોત બંને વાર્તા કરે છે એ વાત આવી. તો હવે આપણે આની પ્રશ્નોત્તરી જ્યારે હું મૂકું ત્યારે ધોરણ 3ના વિદ્યાર્થી મિત્રો આના જવાબો કરવાના રહેશે. મારા પર્સનલ વોટ્સઅપ ગ્રુપમાં આના જવાબો મોકલવાના તમારે રહેશે. ચાલો આવજો બાળકો.